નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચાર્ય સંદીપ છે. હું શ્રી લાલબહાદુર વિદ્યાલય ચાંપાના અંદર ધોરણ 9માં સંસ્કૃત વિષય ભણાવું છું. તો આપણે ધોરણ 9ની અંદર પ્રથમ સત્રમાં આપણે પાઠ પહેલાની શરૂઆત કરશું, જેનું નામ સમરજનમ છે. સમરજનમ ગુજરાતી થશે પૂજનમ, સ્તુતિ, પ્રાર્થના અથવા તો પૂજા આપણે ઘણી વખત કહેતો. હવે જો સમરજનમ એની અંદર આપણને છ શ્લોકો આપવામાં આવેલા છે, એમાં ત્રણ છે એ વૈદિક છે અને બીજા ત્રણ છે એ લૌકિક છે. હવે આપણને એવો પ્રશ્ન થાય છે, વૈદિક શ્લોક એટલે શું અને લૌકિક શ્લોક એટલે શું? તો કે વૈદિક શ્લોક એટલે વેદો દ્વારા અથવા તો વેદોમાંથી એને લેવામાં આવેલા હોય એવા શ્લોકને વૈદિક શ્લોક કહેવામાં આવે છે. બરાબર છે. તો આપણે પહેલાં વૈદિક શ્લોકોનો અભ્યાસ કરશું અને એના પછી લૌકિક શ્લોક. તો કે લૌકિક શ્લોક એટલે શું? તો કે લોકો ઋષિ મુનિઓ દ્વારા જે શ્લોકને ભણાવના પ્રસ્તુત કરવામાં આવેલો હોય, ઉચ્ચાર કરવામાં આવેલો હોય એને લૌકિક શ્લોક કહેવામાં આવે છે. બરાબર છે. તો આપણે આજે ધોરણ 9 પાઠ પહેલો સમજણ એનો અનુવાદ થશે પૂજન. પૂજન એટલે પૂજા વિધિ. કોઈ પણ આપણે પ્રતિષ્ઠા કરતા હોય યજ્ઞ આ પ્રાર્થના કરીને પૂજન કહેવામાં આવે છે. તો આપણે પહેલે જોશું પહેલો શ્લોક છે, અગ્નિ અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞેશ્યમ દેવમ ઋત્વિજમ હોતારમ રત્નદાન તમમ. અગ્નિ મિલે એટલે કે અગ્નિની હું સ્તુતિ કરું છું, હું અગ્નિની સ્તુતિ કરું છું. પુરોહિતમ એટલે કે પુરોહિત, રાજગુરુ આપણે રાજગુરુ એને પુરોહિત કહેવામાં આવે. બ્રાહ્મણ બીજો શબ્દ બ્રાહ્મણ હતા. યજ્ઞશ્ય એટલે કે યજ્ઞના એટલે કે યજ્ઞ આપણે જે હવન કરીએ છીએ એના. દેવવૃતમ દિવ્ય પ્રકાશ સ્વરૂપ. હોતારમ હવન અને હોમ કરનારા. રત્ન ધાતુમ રત્નોને ધારણ કરનારા. તો આપણે ફરી વખત એનો અનુવાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો શું કહેવાનું કહે છે. તો કે અગ્નિ વિલે પુરોહિતમ એટલે કે હું એવા અગ્નિદેવની સ્તુતિ કરું છું કે જે યજ્ઞના પુરોહિતો, દિવ્ય પ્રકાશવાળા, યજ્ઞ કરનારા તથા રત્નને ધારણ કરનાર છે. અહીંયા કોની પહેલા શ્લોક છે એની અંદર કોને વાત કરવામાં આવે? તો કે યજ્ઞના જે અંદર જે દેવ છે, જ્યાં આપણે સાક્ષાત રૂપે જઈએ તો યજ્ઞ છે એ પણ એક દેવ સ્વરૂપ છે. તો યજ્ઞ દેવ છે આપણે એની સ્તુતિ કરીએ છીએ. તો કે શા માટે આપણે એની સ્તુતિ કરીએ છીએ? તો એ કેવા છે? તો કે એ યજ્ઞની અંદર દિવ્ય પ્રકાશ ફેલાવે. તમારા આજુબાજુનું વાતાવરણ હોય છે યજ્ઞ કરવાથી શું થાય? શુદ્ધ થઈ જાય છે એટલે કે દિવ્ય પ્રકાશ ફેલાવનાર છે. બીજું પુરોહિતમ એટલે કે પુરોહિત જે બ્રાહ્મણ હોય એના દ્વારા યજ્ઞ કરવામાં આવે ને, તો યજ્ઞદેવ દ્વારા બ્રાહ્મણોને પણ સારા આશીર્વાદ આપવામાં આવે, સારું ફળ આપવામાં આવે છે. હોતારમ તથા યજ્ઞ અથવા તો હવન અથવા તો હોમ જે કરનાર છે, જે વ્યક્તિ કરે છે યજમાન છે એને પણ સારું ફળ આપનારા છે. રત્ન ધાતુ અને રત્નોને ધારણ કરનારા છે. હવે રત્નોને ધારણ કરનારા એટલે કેવા? તો કે આપણે જે યજ્ઞની અંદર હોમીએ છીએ એ બધું જ પોતે સ્વીકારી લે છે. એટલે જે પેલો શ્લોક છે એ કોનો છે? તો કે યજ્ઞદેવ યજ્ઞનો છે. અને યજ્ઞની અંદર પણ કોનો? તો કે યજ્ઞદેવને સ્મરણ કરે છે. તો કે હે યજ્ઞદેવ હું એવા યજ્ઞદેવની સ્તુતિ કરું છું કે જે યજ્ઞના પુરોહિતો, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હવન અને હોમ કરાવનાર તેમજ રત્નને જે ધારણ કરે છે એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. બરાબર છે મિત્રો. તો હવે આપણે જોઈએ બીજો શ્લોક. તો બીજો શ્લોક શું છે? તો કે અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તસ્ય કેયમ તન્મે રાધ્યતામ ઇદમ અહમ નૃતાલ સત્યમ મુખે પ્રીતિયમ. એટલે કે અગ્ને વ્રતે એટલે કે એ વ્રતોના અધિપતિ વ્રતો છે આપણે કોઈ પણ વ્રત કરીએ એના અધિપતિ દેવ તરીકે કોને ગણવામાં આવે? તો કે અગ્નિદેવને ગણવામાં આવે છે. તો અગ્નિદેવને કહે છે વ્રતમ ચરિષ્યામિ હું તમારા વ્રતનું આચરણ કરીશ. ચરિષ્યામિ હું આપના વ્રતનું આચરણ કરીશ. તચ્છુ કેયમ તમને સાધ્યતે તથા આપનું વ્રતનું આચરણ કરીશ આપના વ્રતનું પાલન કરીશ. ઇદમ અહમ
અનાવૃતમ આથી આપ તે વ્રતની મને સિદ્ધિ કરાવો હું જે કાર્ય કરું છું હું જે આપના વ્રતનું આચરણ કરું છું હું આપના માટે જે આપના માટે વ્રત રાખું છું એની મને સિદ્ધિ કરાવો મેં શા માટે વ્રત રાખ્યો આપણે ઘણી વખત વ્રત રાખતા હોઈએ છીએ કે ભગવાન મારું જો આ સારું વાત થઈ જાય આ કાર્ય પૂર્ણ થઈ જશે તો હું તમારું આ વ્રત રાખીશ તો એ વ્રત હું રાખું છું એની મને સિદ્ધિ કરાવો અગ્નિદેવને પ્રાર્થના કરે છે વ્રત રાખનાર વ્યક્તિ કે હે અગ્નિદેવ તમે મને એવો વ્રત હું એવું વ્રત રાખું કે જે તમે મને સિદ્ધિ કરાવો સત્ય ઉપદેશો આથી હું અસત્યના માર્ગ પરથી સત્ય તરફ હું ગતિ કરું તો વહન કરનારો થયો મારી અંદર એવી શક્તિઓને પૂર્ણ કરો કે જે મારી અંદર અશક્ય હોય કટુ હોય ખરાબ હોય એની તરફથી મને સારા તરફ સત્ય તરફ અસત્યથી સત્ય તરફ મને મારું વહન કરાવો મને ગતિ કરાવો તો આ તો હતો બીજો શ્લોક કે જેની અંદર અગ્નિદેવનું વ્રત રાખવાનું કહે છે અને વ્રત રાખીને શું કહે છે તો કે જો મને વ્રત હું રાખીશ તો એનું મને પાલન કરાવો વર્ચમાં મારું વ્રત ક્યારે ખંડિત ન થવું જોઈએ એ પૂરેપૂરું પાલન થવું જોઈએ મારું તમારું વ્રત જે રાખું છું મને એની તો ક્ષમતા રહે એટલી તો શક્તિ આપો છો કે હું તમારા વ્રતને સારી રીતે પૂર્ણ કરી શકું તથા તથા જ તેનું મને સિદ્ધિ કરાવ્યો તે વ્રત મેં રાખ્યો એને મને સિદ્ધ કરાવ્યો સિદ્ધિ કરાવ્યો અને ઇદમ સત્ય મૂકે હું પેની અને મારી અંદર સત્યના માર્ગ તરફથી હું સત્યના પરમ સત્યના માર્ગ તરફ હું વહન કરું એવું મને કરાવ્યું તો આ હતો શ્લોક નંબર 2 હવે આવશે શ્લોક નંબર 3 કયો છે તો કે નમો સંભવાય ચ મયો ભયાય ચ નમો શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ આ જે શ્લોક છે એ કોનો છે તો કે ભગવાન શંકર ભગવાન ભોળાનાથનો શ્લોક છે શું કેવા માંગે તો કે નમઃ સંભવાય નમઃ એટલે નમસ્કાર સંભવાય એટલે કે કલ્યાણના જન્મદાતા નમઃ સંભવાય એટલે કે એને નમઃ એટલે નમસ્કાર કરવાનું કહે છે સંભવાય સંભવાય એટલે કોના તો કે જન્મદાતા ચ મમો ભવાય મયો ભવાય એટલે સુખ આપનાર સંભવાય એટલે કલ્યાણ કરનાર કલ્યાણના જન્મ જ્યાં તમારું કલ્યાણ મંગલ થતું હોય એના જન્મદાતા અને મયો ભવાય છો અને મયો ભવાય એટલે સુખ આપનાર નમઃ શંકરાય છે અને નમસ્કાર કરવામાં આવે છે કોને શંકરા શંકરાચાર્ય એટલે ભગવાન તો કે કલ્યાણકાર કલ્યાણ અને સુખ બંને આપનારને પ્રણામ તો નમસ્કાર કરવાનું કહે છે મયસ્કરાય છો નમઃ શિવાય છો શિવ કરાય નમઃ મયસ્કરાય છો નમઃ શિવાય એવા વ્યક્તિને એવા ઈશ્વરને હું નમસ્કાર કરવાનું કહે છે કે જે હંમેશા કલ્યાણ અને સુખકારી હોય છે ચ શિવ તરાય કે તેઓ જે અત્યારે શિવ અને કલ્યાણ જન્મનાર છે જે શિવ તરાય છે એટલે કલ્યાણકારી છે તેવા શિવ અને કલ્યાણ કરે છે ચ નમસ્કાર આવે તો એને હું નમસ્કાર કરવાનું કહે છે એટલે પ્રણામ કરવાનું કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા 3 શ્લોક હતા ત્રણે ત્રણ શ્લોક છે જુદા જુદા હતા પહેલો શ્લોક હતો કે ઋગ્વેદ વાળો હતો બીજો શ્લોક હતો એ યજુર્વેદ અને આ ત્રીજો શ્લોક હતો એ પણ યજુર્વેદ વાળો હતો એટલે ઋગ્વેદ માંથી તો પહેલો શ્લોક બીજો શ્લોક છે યજુર્વેદ માંથી લીધેલો ત્રીજો શ્લોક છે એ પણ યજુર્વેદ માંથી લીધેલો એટલે આ જે ત્રણેય ત્રણ શ્લોક છે આ ત્રણેય ત્રણ શ્લોક છે એને આપણે વૈદિક શ્લોક તરીકે વૈદિક શ્લોક તરીકે આપણે એને ગણીએ છીએ શું કામ તો કે વેદોમાંથી સીધા લઈ અને આપણી પાઠ્યમાં આપણા અભ્યાસની અંદર લેવામાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર અત્યારે તમને હોમવર્ક તરીકે આ જે ત્રણ શ્લોક છે એ ત્રણે ત્રણ શ્લોકનું અનુવાદ બે વખત ગુજરાતી લખી અને પાકો કરો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથા શ્લોક તરફ જશું તો આપણે ચોથો પાંચમો અને છઠ્ઠો શ્લોક તરફ જઈશું અને જોશું
હવે ચોથો પાંચમો અને છઠ્ઠો આ જે શ્લોક છે એ ક્યાં છે તો કે હવે આ જે ત્રણ શ્લોકો એ દરેક કેવા છે તો કે લૌકિક શ્લોકો લૌકિક શ્લોકો એટલે કેવા શ્લોકો એવા શ્લોકો કે જેની ઉત્પત્તિ ઋષિ મુનિઓ દ્વારા અથવા આપણા પ્રાચીન સમયથી થતી આવતી હોય એવા શ્લોકો કે જે આપણા સમાજના નિર્માણ માટે અથવા તો સ્તુતિઓ માટે આપણને કામ આવતું હોય એમ ચોથો જોઈએ ચોથો છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મૂર્ત સ્તુવંતિ દિવ્ય સ્તવે શું કહે છે કે જે બ્રહ્મા વરુણ એટલે વરુણદેવ વરુણ પ્લસ ઇન્દ્ર એટલે વરુણેન્દ્ર એટલે ઇન્દ્ર રુદ્ર એટલે રુદ્ર આપણે રુદ્ર તરીકે ઘણા બધા દેવને જોઈએ છીએ ભગવાન શિવ છે એના જે કાંઈ અંશો જે કાંઈ અવતારો છે એને રુદ્ર અવતારો તરીકે ગણવામાં આવે છે મરુત જો મરુતના બી અર્થ થાય મરુત એટલે દેવો પણ થાય અને મરુત એટલે પવન પણ થાય વાયુ પણ થાય એટલે મરુત થાય તમે વાયુદેવને પણ લઈ શકો તો શું કહે છે જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને વાયુ અથવા તો દેવોનું સ્તુવંતી દિવ્ય સ્ત્રોતો કે જે દિવ્ય સ્ત્રોતો હોય સ્તુવંતી એટલે કે સ્તુતિ કરે છે તેઓ વેદે સાંગ્ય પવર્તમ ઉપનિષદ ગાયંતિ સમ સામગા વેદો એટલે કે વેદોની છ વેદોની પદો એટલે કે પદક્રમની કમ ક્રમ એટલે કે ક્રમપાઠની ઉપનિષદો એટલે કે ઉપનિષદોની ગાયંતિ યમ સામગા સામગા એટલે સામ વેદના ગાન સાથે ગાયંતિ એટલે ગાય છે એની વાત કરે કે જે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત એટલે કે વાયુ દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે તથા વેદો છ વેદો પદો ક્રમ 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 એટલે ક્રમપાઠ ઉપનિષદો એટલે કે ઉપનિષદોની સામવેદના ગાન સાથે જેની સ્તુતિ અથવા ગાન કરે છે એટલે સામગા એટલે સામવેદ હવે સામવેદ છે એનું શું છે તો કે સામવેદ છે એ ગાવાનો એ વેદ જેની અંદરથી ગાવકની ગાયન એટલે કે ગાવાની શરૂઆત થાય છે જે લઈ આવે છે એ સામવેદમાંથી આપણે ઉતરી આવેલી છે એના પછી આપણે જોઈએ કે ધ્યાનની અવસ્થા ગતે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરે મન સાથે કે મન વડે પશ્યંતિ એટલે જોવે છે એ એટલે કે જે યોગીનો એટલે કે યોગીઓ એવા યોગીઓ કે જે ધ્યાનની અવસ્થાની અંદર પોતાના મન વડે જેને જોવે છે તો તેને દર્શન કરે છે યોગીઓ એટલે ઋષિમુનિઓ ઋષિમુનિ હોય છે એ હંમેશા શું હોય તો કે ધ્યાન કરતા હોય હંમેશા ધ્યાનમાં હોય તો ધ્યાનની અંદર એ શું હોય તો ધ્યાનની અંદર એ પોતાના મનને ચાર દિશા તરફ મોકલે શું કામ તો કે ઈશ્વર પરમ તત્વને જોવા ખોજવા માટે એટલે ધ્યાનની અવસ્થાને બેઠતા હોય છે એટલે શું કહે છે કે ધ્યાનની સ્થિતિ એટલે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલ મનસા એટલે કે મનને પશ્યંતિ એટલે કે જોવે છે એમ યોગીના એટલે કે યોગી યોગીઓ છે પોતાને ધ્યાનની અવસ્થામાં પોતાના મન વડે જોવે છે હવે ધ્યાન જોઈએ યસ્યાંત ન વિદુહ સુરાર સુર ગણા દેવાય તસ્મૈ નમઃ હવે યસ્ય યસ્યાંત હવે એ સમજી જોતી પડશે યસ્ય વત્તા અંત યસ્ય એટલે કે જેનો અંત એટલે કે અંત જેનો મૃત્યુ અથવા તો જેનો અંત ક્યારે છે ન વિદુષ જાણતા નથી સુરા સુર ગણા સુરા સુર વત્તા સુર અહીંયા પણ સંધિ જોતી પડશે સુર એટલે દેવો અસુર એટલે દેવતા ગણા એટલે એનું જોતું દેવાય તસ્મૈ નમઃ દેવાય એટલે દેવોને તસ્મૈ એટલે કે તેવા તેવા દેવોને નમઃ એટલે નમસ્કાર પ્રણામ કરીએ છીએ શું કહે છે કે જેના અંગને દેવો અથવા તો અસુરો પણ જાણતા નથી તેવા દેવને અમે નમસ્કાર કરીએ છીએ તો આ તો ચોથો શ્લોક છે એ શેનો હતો તો કે જેને બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત એટલે વાયુ વગેરે દેવો તેને દિવ્ય સ્તોત્રની સ્તુતિ કરે છે તથા વેદો છ વેદો પદપાઠ ક્રમપાઠ ઉપનિષદો વગેરે સામવેદ સાથે તેનું ગાન કરે છે તથા ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા યોગીઓ પોતાના મન વડે જેના દર્શન કરે છે તેવા દેવને કે જેને જેનો અંત દેવો અથવા તો દાનવ દેવ અથવા તો દાનવ કોઈ પણ એને જાણતા જાણી શકતા નથી તસ્મૈ દેવાય નમઃ તેવા દેવ ઈશ્વરને
અમે પ્રદાન કરીએ છીએ. આ હતો ચોથો શ્લોક. હવે એના પછી આવશે શ્લોક નંબર 5. ભયાનમ ભયમ ભીષણાનમ ભીષણાનમ ભયાનમ, એટલે કે ભયની અંદર તે ભયરૂપ છે, ભયજનક સંપર્ક ભયજનક સંજોગોમાં ભયરૂપ છે. ભીષણમ ભીષણાનમ, અને ભયાનકની અંદર તે ભયાનક છે. ગતિ પ્રાણીના પાવનમ પાવનાનમ, ગતિ પ્રાણીના તે દરેક પ્રાણી, પછી પશુ પક્ષી કે મનુષ્ય, આ બધાને પ્રાણી ગણવામાં આવે છે. એટલે કે દરેક પ્રાણીના, એટલે કે બધા જ પ્રાણીઓ ગતિ, એટલે કે એ ગતિવાળા છે, ગતિ કરાવવાના છે. મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, હવે એનું જીવન કેવી રીતે ચલાવવું, કોની હાથમાં છે, તો કે ઈશ્વરના હાથમાં છે. એટલે કે દરેક પ્રાણીઓ તે ગતિ કરાવવાનું છે. પાવનમ પાવકમ, વરી પાવકોની અંદર, એટલે કે પવિત્રતાની અંદર, સૌથી પવિત્ર ઈશ્વર છે, એનાથી પવિત્ર દુનિયામાં બીજું કઈ વસ્તુ મળતું નથી. એટલે શું કે પાવનમ પાવનાનમ, એટલે કે જે પવિત્ર છે એની અંદરમાં પણ સૌથી તે પવિત્ર છે. મહોચ્ચે મહોચ્ચે પદાના નિયંત્રુત્વમેકમ, મહોચ્ચે એટલે મોટા, અને ઉચ્ચે એટલે અવાજવાળા, મોટા અને અવાજવાળા પદાના શબ્દો નિયંત્રિત નિયંત્રણ કરનારા તમેકમ, એકમાત્ર, જો તમ વત્તા એકમ, એકમ એટલે તમ એટલે તમે, તમે એકમાત્ર મોટા અને ઊંચા પદોના નિયંત્રક છો. પરેશાન પરમ રક્ષકમ રક્ષકમ, પરેશાન એટલે ઉત્તમમાં તમે, રક્ષકમ રક્ષકાન, તમે જેનું રક્ષણ કરો ને એની અંદર સૌથી ઊંચામાં ઊંચા રક્ષક તમે લો, કારણ કે તમારાથી વિશેષ આ પૃથ્વી પર કોઈ છે નહીં. એટલે રક્ષકમ રક્ષકાન, એટલે કે રક્ષકોના અંદર પણ તમે સર્વશ્રેષ્ઠ રક્ષક છો. આ તો પાંચમો શ્લોક. શું કહે છે? ભયના ભયમ, ભયની ભય સ્વરૂપ જ્યાં તમે કરતા હોય ને, તો એ સૌથી વધુમાં વધુ ભયંકર, તમારા સિવાય કોઈ બીજું સ્વરૂપ ધારણ કરી શકે નહીં. ભીષણાન ભીષણાનામ, અને ભયજનક સંજોગોમાં સૌથી ભયજનક સંજોગો પણ તમારાથી વધુ જાણી શકે નહીં. ગતિ પ્રાણીના, તમે દરેક પ્રાણીના ગતિ માત્ર છો. પાવરમ પાવરમ, પવિત્ર પદાના નિયંત્રણ તમે એકમ, જો તમ વત્તા એકમ એટલે તમ એટલે તમે, અને એકમ એટલે મહોચ્ચે એટલે કે મોટા, ઉચ્ચે એટલે કે લાંબા, પદાના એટલે શબ્દો, તમે જે શબ્દો છે એના મોટા ને લાંબા શબ્દો ને નિયંત્રણ તમે એકમ, તમે એકમાત્ર એના નિયંત્રક છો. પરેશાન પરમ રક્ષકો રક્ષકાના, વળી ઉત્તમમાં, પરેશાન એટલે ઉત્તમોમાં, સૌથી સારામાં સારા, પરેશાન એટલે ઉત્તમોમાં ઉત્તમ, પરમ રક્ષકો રક્ષકાના, તમે સૌથી સારામાં રક્ષકોની અંદર પણ સારા રક્ષક છો. જ્યારે ભગવાન તમારી રક્ષા કરવા ઉપર, તો સામે ગમે તેવો વ્યક્તિ હોય એ તમને કાંઈ ભગાવી શકતો નથી. હવે આપણે છઠ્ઠો શ્લોક જોશું. વયમ તમ સ્મરા 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 વયમ તમ બજાવો, વયમ એટલે અમે, તમ એટલે કે તમને, સ્મરા સ્મરણ કરીએ છીએ, વયમ તમ બજાવો અમે તમને ભજીએ છીએ, વયમ તમ જગત સાક્ષી રૂપે નામ, વયમ એટલે અમે લોકો, તમ એટલે તમને, જગત સાક્ષી રૂપે, જગતના સાક્ષી રૂપે ઈશ્વર તમે જ છો, એની નમન, એટલે કે નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. સદૈકમ નિધાનમ નિરાલંબનમ, સદૈકમ એટલે કે તમે સત્ય નિધિવાળા, નિધાનમ એટલે કે નિધિવાળા, તમે સત્ય નિધિવાળા, નિરાલંબનમ એકમાત્ર આધાર સ્વરૂપ છો, તમે સત્યની નિધિવાળા એકમાત્ર આધારરૂપ છો, કે જેને તમે નિરાધાર, તમારે કોઈને આધારની જરૂર પડતી નથી, પરંતુ તમે સમગ્ર પૃથ્વીનો આધાર છો. ભવાન ભયો દી પોતમ શરણમ વ્રજામઃ, ભવા ભવાન ભો ધી પોતમ, જો અહીંયા શું છે, ભવાન ભો ધી પોતમ, એટલે કે ભવાન એટલે કે આ જગતના સંસારરૂપી સાગરની શરણમ વ્રજામઃ, સંસારથી સાગરની નાવ છો, કે જે અમે તમારા શરણમાં આવી અને પ્રણામ કરીએ છીએ. તો મિત્રો, આજે ત્રણ શ્લોક છે એ કેવા હતા? લૌકિક શ્લોકો હતા. હવે આ લૌકિક શ્લોકો છે ત્રણ, એની અંદર તમને બહાર આવ્યું હતું કે કેવા ઈશ્વરને પ્રાપ્ત કરવાની વાત કરે છે, અથવા તો કોણ કોણ એવા ઈશ્વરને પ્રાપ્ત કરે છે,
બીજું એ જ્યારે તમે પાલન કરતો હોય ભયાનક સ્વરૂપ ધારણ કરતા હોય તમે રક્ષા કરતા હોય ત્યારે એ કેવા હોય છે અને છેલ્લે સંસારરૂપી નામને જો કોઈ પાર કરાવી શકે એમ હોય તો એ કોણ છે એના માટેનો ત્રીજો એટલે છઠ્ઠો શ્લોક આપવામાં આવેલો હતો તો હવે બીજા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રણ શ્લોક આપણે આની મોટ છે ત્રણ ચાલ્યા હતા વેદિક એનું અનુવાદ એવું છે અને આનું પણ ચોથો પાંચમો અને છઠ્ઠો એ ત્રણે ત્રણ શ્લોકનું પાછું એક વાર અનુવાદ કરી અને પાઠ કરવાના છે નમસ્કાર જય હિન્દ